બ્લાઉઝમાં પહેલાં બે જ જાતના બ્લાઉઝ બનતા એક સાદું બ્લાઉજ અને એક કટોરીવાળું બ્લાઉઝ અને હવે જે આ પ્રિન્સેસ કટ બ્લાઉઝ આવ્યા છે એ પહેલાં નહોતા બનાવતા હવે તો બધા બનાવે છે તો આ ત્રણ જાતના બ્લાઉજ સિવાય ચોથી જાતનું બ્લાઉઝ કેવી રીતે બનાવવું એ હું તમને આજના વિડીયોમાં બતાવીશ જો અત્યારે મેં આ બ્લાઉઝ બનાવું છું એને આવી રીતે પલટાવીને બનાવી દીધું છે એટલે ગળે અને આવી રીતે નીચેના ભાગમાં અલગથી આપણે કોઈ પટ્ટી મૂકવી ના પડે અને બહુ ઝડપથી થઈ જાય આગળના ભાગમાં ગળાનો જે આગળનો ભાગ છે એ પણ મેં પલટાવીને જ કરેલો છે એટલે ગળે આપણે પાઇપિંગ કે અલગથી પટ્ટી મૂકવાની જરૂર નહીં પડે હવે જો આનું ફિનિશિંગ તમે જુઓ આ શોલ્ડરના ભાગમાં ફિનિશિંગ તમે જુઓ બિલકુલ તમને જે સિલાઈ કરેલો ભાગ છે બહારની દેખાય અંદર જ આઈ ગયો છે અસ્તર અને બ્લાઉઝના હવે કાપડ કટોરી વાળો ભાગ છે ત્યાં પણ તમે હવે આ કટોરી અને અને યોગ બે અલગ કટિંગ કરી લગાવ્યા છે એટલે આ ગળાના આગળના ભાગમાં આવી રીતે પલટાવીને કરવાનું એ થોડું અઘરું જરૂર છે પણ જો તમે બ્લાઉઝ સીવતા હોય તો થોડુંક દિમાગ લગાવજો આવી રીતે સરસ ફિનિશિંગ વાળું કામ તમે કરી શકશો હવે જે હું બ્લાઉજ નવી રીતે બનાવવાની વાત કરું છું એ કેવી રીતે બનાવું તો એ હું તમને સમજાવું તો જો આ કટોરી અને યોગ જોડેલો ભાગ છે મારો આ હવે આ જે અલગ અલગ આપણે કટિંગ કરી અને જોઈન્ટ કરીએ છીએ એવું ના કરવું પડે એના માટે આપણે શું કરવાનું તો આવી રીતે જે જોડેલો ભાગ હોય આપણે બ્લાઉઝ સીવતા હોય કટોરીવાળું ત્યારે આવી રીતે ભાગ જોડી અને એને પેપર પર રાખી અને તમારે ડ્રો કરી અને કટિંગ કરી લેવાનું છે હવે કટિંગ કરતી વખતે અમુક બાબતનું ધ્યાન રાખવાનું એમાં છે બાયનો ભાગ છે એમાં આપણે થોડું કાપડ વધારે રાખવાનું કારણ કે આપણે પ્રિન્સેસ કટ જેવું બ્લાઉજ કરવાનું છે એટલે અહીંયા એક ટક્સ આવશે એ ટક્સ લેવાથી કાપડ ઓછું ના થઈ જાય એટલે અહીંયા થોડું કાપડ આપણે વધારે રાખવાનું અને સાઈડમાં આવી રીતે થોડું ક્રોસમાં કટિંગ કરી લેવાનું હવે જે ગળાનો આગળનો ભાગ આવે ને એ થોડા આમ ઉપર રાખવાનો આપણે જ્યારે ટક્સ લઈશું ત્યારે એ સરસ શેપમાં જ આવી જશે પછી તો આવી રીતે કટોરી અને યોગ એ બંને અલગ અલગ કટિંગ નહીં કરતા આવી રીતે એક જ કટિંગમાં તમે બ્લાઉજ બનાવી શકશો એટલે અહીંયા જે આ ભાગ છે ત્યાં આપણે ટક્સ લઈશું એટલે પ્રિન્સેસ કટ જેવો બ્લાઉઝ તૈયાર થશે અને પછી આવી રીતે નીચે પટ્ટો તો લગાવવાનો જેમ આપણે કટોરીવાળા બ્લાઉઝમાં લગાવીએ છીએ એવી રીતે જ લગાવવાનો હવે આ તમને બનાવવાનું એકદમ સરળ લાગશે અને આ બનાવશો ત્યારે તમે જો ગળાનો આગળનો ભાગ પલટાવીને કરશો ત્યારે એ પણ તમને સરળ લાગશે હવે જેવી રીતે કટોરીવાળા ભાગમાં જેવી રીતે તમે નિશાન કર્યો હોય ત્યાંથી જ તમારે ટક્સ લઈ અને આખી આમ પ્રિન્સેસ કટની જેમ જ સિલાઈ મારી દેવાની હોય છે એટલે આ દેખાવમાં પણ બહુ સરસ લાગે છે અને વધારે બોડી હોય તો પણ આ સરસ ફિટિંગમાં આવી જાય છે એટલે આ એક નવી રીતનું બ્લાઉજ બહુ સરળતાથી થાય છે અને ફિનિશિંગ પણ બહુ સરસ આવે છે અને અલગ અલગ કટિંગ નહીં કરતા એક જ કટિંગમાં તમારું બ્લાઉઝ સરસ મજાનું તૈયાર થઈ જશે જો અહીં આપણે આ નિશાન કરેલું છે ત્યાંથી સિલાઈ લગાવતા જવાનું અને અહીંયા બહુ ઓછું કાપડ લેવાનું અને હવે અહીંયા બાયના ભાગમાં થોડું ટક્સ લેતા હોય એ પ્રમાણેનું થોડું કાપડ લઈ લેવાનું એટલે આ વખતે પ્રિન્સેસ કટની જેમ સિલાઈ લગાવવાની હોય છે હવે આવી રીતે આપણે બ્લાઉઝ કટિંગ કરીને ત્યારે કાપડ થોડું વધારે જોઈતું હોય છે જે મારી પાસે આ કાપડ ઓછો હતું એટલે આવી રીતનું મારે બ્લાઉઝ ના બન્યું જો આ આનું ફિનિશિંગ આ તમારે અલગ સિલાઈ કરવી પડે ને એ ના કરવી પડે એક સરખું સરસ મજાનું ફિનિશિંગ વાળું એ બ્લાઉઝ થઈ જશે આવી રીતે પેપર કટિંગ તમે કરીને રાખી દેવાનું તમારે જો આ ગળાનો આગળનો ભાગ ઊંચો દેખાય છે ને તમને અક્ષર જોઈશોના પરથી તમને ખ્યાલ આવશે થોડો આમ ઊંચો કર્યો છે આગળ પણ એના આવી રીતે ટક્ષ લેશો એટલે પછી સરસ બરાબર એના શેપમાં આવી જશે રાઉન્ડ શેપમાં તો તમને આ આઈડિયા કેવો લાગ્યો તમે એક વખત આવી રીતે જરૂરથી બનાવજો બ્લાઉઝ તમે સીવતા હશો એટલે તમને આઈડિયા આવી જશે બનાવવાનો એકદમ સરળ લાગશે મેં આવું બ્લાઉજ બનાવેલું છે બહુ સરસ બને છે અને પછી આવી રીતે નીચે બેલ્ટ લગાવી દેવા આવી રીતે સીવેલું બ્લાઉઝ જે કટોરીવાળા બ્લાઉઝ કરતાં બિલકુલ અલગ દેખાય છે પ્રિન્સેસ કટ જેવું દેખાશે પણ જે પ્રિન્સેસ કટનું ફિનિશિંગ આવે ને એના કરતા આનું ફિનિશિંગ બહુ સરસ આવે છે આમાં વધારે થોડું હેવી બોડી હોય તો પણ એને સરસ ફિટિંગ આવે છે ડ્રેસ એવી વસ્તુ છે કે એમાં થોડું ઘણું આમ તેમ હોય તો ચાલે પણ બ્લાઉઝ તો વ્યવસ્થિત ફિટિંગ વાળું હોય ને તો જ સારું લાગે અને પહેરવાની પણ મજા આવે તો આ નવી રીતે તમે બ્લાઉજ જરૂરથી ટ્રાય કરજો તમને બનાવશો અને પહેરશો પછી તમને ખ્યાલ આવશે કે આ બ્લાઉજ પહેલાં બધા બ્લાઉઝ કરતાં બહુ સરસ રીતે ફિટિંગમાં રહે છે